ડાંગ જિલ્લામાં ધુમ્મસ અને વરસાદી માહોલ. આહવા, વઘઈ અને સાપુતારામાં મેઘમહેર. વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. વરસાદી માહોલમાં સાપુતારામાં બોટિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાઈ. યાત્રાધામ પાવાગઢમાં સર્જાયું આહલાદક વાતાવરણ. ગાઢ ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તોએ કર્યા મહાકાળી માતાના દર્શન. વાદળો જાણે પર્વત સાથે ગોષ્ઠી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ઘોગાવદર નજીક સીમ વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો થયા પાણી પાણી. ગામડામાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડકની સાથે ખેડૂતો ખુશખુશાલ. વલસાડમાં મેઘરાજાએ કરી સવારી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ. 24 કલાકમાં કપરાડાના જંગલ વિસ્તારમાં વરસ્યો 4.5 ઇંચ વરસાદ. વલસાડમાં શ્રીકાર વરસાદ. વનરાજી ખીલી ઉઠી. જંગલ વિસ્તારમાં લીલીછમ વનરાજી છવાઈ. ધોધમાર વરસાદથી વલસાડ શહેરને અડીને આવેલી વાંકી નદીમાં આવ્યા નવા નીર. ભરૂચના નેત્રંગમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે કવચિયા ગામમાં સર્જાય જળબંબાકારની સ્થિતિ. ઘરના લેવલથી ઊંચા સીસી રોડ બનાવતા લોકોના ઘરોમાં ભરાયા પાણી. ઘરમાં પાણી ભરાતા પરેશાન થયેલા સ્થાનિકોનો વિડીયો વાયરલ થયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ. ઉમરપાડામાં 5 ઇંચ, વાસંદામાં 4.6 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ અને ખેરગામમાં 4.4 ઇંચ વરસાદ. 45 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદની કરાઈ આગાહી. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ સહિતમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. અમરેલીમાં જિલ્લામાં દરિયાકાંઠે વર્તાય સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. દરિયામાં કરંટના પગલે ઉછળ્યા ઊંચા મોજા. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. દમણનો દરિયો તોફાની બનતા ઉછળ્યા પ્રચંડ મોજા. 2 થી 3 માળ જેટલા ઊંચા મહાકાય મોજા ઉછળ્યા. જોખમી માહોલમાં કેટલાક પર્યટકો દરિયાકિનારે ભયજનક અંતરે જોવા મળ્યા. દમણના દરિયાકિનારે પર્યટકો માટે પ્રતિબંધ. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ. ગોમતી ઘાટ પર 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. યાત્રિકો પણ ગોમતી ઘાટે ઉછળતા મોજાનો આનંદ માણતા નજરે પડ્યા. ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ જિલ્લામાં મેઘમહેર. ધોરાજીમાં ધોધમાર વરસાદથી તમામ નદીઓમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ. ઉપરવાસમાં સારા વરસાદ બાદ ચેકડેમો છલકાતા ખેડૂતો ખુશખુશાલ. અંબાજી પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા. પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજસ્થાનના શાહબાદમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓના જળસ્તરમાં વધારો થયો. જમધારા નદીમાં પાણીની આવક થતા કોઝવે જળમગ્ન થયો. રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત. રાજસ્થાનના 12 જિલ્લામાં મેઘોહન રાધાર. ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર. શાહબાદના રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી. ગામમાં પાણી ભરાતા વધી સ્થાનિકોની સમસ્યા. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ. અવિરત થઈ રહેલા વરસાદ વચ્ચે વધી ભૂસ્ખલનની સમસ્યા. બદ્રીનાથ નેશનલ હાઇવે પર 6 થી 7 જગ્યાએ ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર ઠપ થયો. ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો. ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક ગામમાં સર્જાઈ તારાજી. પર્વતો પર વરસાદ બાદ પાણીનો ધસમસતો પ્રવાહ અને કાદવ ગામમાંથી વહેતો થયો. બિહારમાં મેઘરાજા બોલાવી રહ્યા છે ધડબડાટી. એકાએક ધોધમાર વરસાદ વરસતા શાળાનું મેદાન સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શાળાના મેદાનમાં 3 ફૂટ જેટલું પાણી ભરાતા બાળકો અને શિક્ષકોને થઈ હાલાકી. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અવિરત વરસાદ. ભારે વરસાદના કારણે રણથંભોરમાં નદીનાળાઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદના કારણે પર્વતો પર વનરાજી ખીલી. વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ બાદ નદીનાળા છલકાયા. કપરાડાના જીરવલ અને બુરલા ગામ વચ્ચેનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ. કોલક નદી પરના કોઝવે પર ફરી વળ્યા પાણી. બંને તરફના ગામોનો સંપર્ક ખોરવાયો. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ઘોરધા ડેમ થયો ઓવરફ્લો. ઘોરધા ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રતિબંધ છતાં સ્થાનિકો માછીમારી કરતા નજરે પડ્યા. સુરતનો દેવઘાટ ધોધ ભારે વરસાદને કારણે થયો સક્રિય. ધોધ સક્રિય થતા આહલાદક દ્રશ્યો સર્જાયા.
વરસાદી પાણીને પગલે નવા નીર આવતા દેવઘાટનો ધોધ સોળે કળાએ ખીલ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલથી ધોધ સક્રિય થયા. વઘઈ ખાતે આવેલા ઉમરખાડીમાં પાણીની આવક થતા ધોધ જીવંત થયો. નદી નાળા ઉપરના ધોધ તેમજ સાપુતારા ખાતે ધુમ્મસને જોતા આહલાદક દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનના ભીલવાડામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. નાના બીજોલિયામાં આવેલા ભડક ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. પર્યટન સ્થળ ભડક ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. બિહારમાં પહાડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા. તિથોલુના તુતલા ભવાની ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પહાડ ઉપર વરસાદ થતા સાસારામના પહાડો અને વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી. અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. અમરેલીના ભેરાઈ નજીક એક સાથે દેખાયા 9 સાવજો. રસ્તા પર લટાર મારવા સિંહો આવી ચડતા થોડીક ક્ષણો માટે થંભી ગયા હતા વાહનોના પૈડા. રસ્તા પર આવી ચડેલા સિંહ ટોળાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ધારીના લાઈનપરા વિસ્તારમાં 2 સિંહ કુવામાં ખાબક્યા. શિકાર પાછળ દોડ લગાવતા કુવામાં ખાબક્યા હોવાનું અનુમાન. કુવામાં પડતા એક સિંહનું મોત અને એક સિંહનું રેસ્ક્યુ કરાયું. ઇજાગ્રસ્ત સિંહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક. રતનપર વિસ્તારમાં 2 આખલા બાખડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો. રખડતા ઢોરને પાંજરે પૂરવા સ્થાનિકો. વડોદરામાં તસ્કરનો તરખાટ. મકરપુરાની આત્મીય કાઉન્ટીમાં તસ્કરો ત્રાટક્યા. ચોરી કરવા ઘરનું તાળું તોડતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઈ પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલો. સુરતમાં માંગરોળના પાલુદ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ. આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર દોડી આવી. દ્વારકાના ખંભાળીયામાં રેલવે ફાટક એસટી બસ બંધ પડી. બસમાં ખામી સર્જાતા પરેશાન થયા મુસાફરો. બસને ધક્કા માર્યા છતાં બસ ચાલુ ન થતાં મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરાયા. વલસાડમાંથી પસાર થતો ધરમપુર નાસિક હાઇવે 35 કલાક ઠપ રહ્યો. હાઇવે પર પલટેલા હેવી કન્ટેનરને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. વરસાદી માહોલમાં હાઇવે પર બંને તરફ 25 કિલોમીટરથી વધુ લાંબી લાઇનો લાગી હતી. રાજકોટમાં અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ. એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા. પૂર્વ ટીપીઓ સાગઠિયાને બચાવવા રેકોર્ડમાં છેડછાડ કર્યા હતા. અત્યાર સુધી આરએમસીના 8 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા. દાહોદના પેથાપુરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રિસભા. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કરાયું હતું રાત્રિસભાનું આયોજન. કલેક્ટરે પંચાયતના વિવિધ રેકોર્ડની ચકાસણી કરી. રાત્રિસભામાં જાલોદ તાલુકાના પ્રાંત મામલતદાર ટીડીઓ સહિત અધિકારી રહ્યા હાજર. જેતપુરની રજવાડી ડેરી પ્રોડક્ટ્સનું લાયસન્સ રદ. ફૂડ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ થતાં પેઢીનું લાયસન્સ રદ કર્યું. પનીર અને દૂધના સેમ્પલ ફેલ થયા બાદ રાજકોટ ડેઝિગ્રેટેડ ઓફિસરની કાર્યવાહી. 2 દિવસ પહેલા ફૂડ વિભાગે પાડ્યા હતા દોરડા. દરિયા કિનારા પરથી ચરસ મળવાનો સિલસિલો યથાવત. ગીર સોમનાથના કોડીનાર નજીક દરિયા કિનારેથી મળ્યા ચરસના પેકેટ. સ્થાનિકોએ બિનવારસી પડેલા ચરસના 10 પેકેટ અંગે એસઓજીને આપી હતી જાણકારી. સુરતના ડીજીવી સેલના 2 જુનિયર ઇજનેરોની પોલીસે કરી ધરપકડ. કર્મચારીઓએ જ એલ્યુમિનિયમ કન્ડક્ટરના 2 ડ્રમ સગેવગે કર્યા હતા. મુખ્ય ઇજનેરે તપાસ કરતા 7,64,000 વાયરો કર્મચારીઓએ સગેવગે કર્યાનું સામે આવતા નોંધાઈ હતી ફરિયાદ. મહેસાણાના શેઢાવી ગામે ભયના એથાર હેઠળ ભૂલકાઓ. જર્જરિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા બાળકોની મજબૂરી. શાળાને ડેમેજ સર્ટિફિકેટ આપ્યા છતાં જર્જરિત ઓરડામાં ભણાવવાની પડી રહી છે ફરજ. વરસાદમાં પાણી પડવાની પણ સમસ્યા. ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી. મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. સહકારિતાથી દૈનિક દૂધ કલેક્શન 62,00,000 લીટરથી વધીને 290,00,000 લીટર થયું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોને કરશે સંબોધન. જેલમાં બંધ કોંગ્રેસ કાર્યકરોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે રાહુલ ગાંધી. રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી દુર્ઘટનામાં ભૂત બનનારા પરિવાર સાથે પણ મુલાકાત કરશે.
અમદાવાદમાં પથ્થરમારા મામલે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરાયા. રાહુલ ગાંધી મળવા પહોંચે તે પહેલા જ કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને મળશે રાહુલ ગાંધી. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ પીડિતોને લઈને અમદાવાદ માટે નીકળ્યા. અગાઉ રાહુલ ગાંધીએ ઓનલાઈન વાતચીત કરી હતી. ગીરમાં મગફળીના પાકને સુકારાનો રોગ આવતા તાતને રોવાનો વારો. ખેડૂતોએ આગોતરા મગફળીના પાકનું કર્યું હતું વાવેતર. યોગ્ય વરસાદ ન પડતા પાકમાં રોગ ફેલાતા મગફળીના છોડ સુકાઈ જવાની સ્થિતિ. ખેડૂતોમાં ચિંતા વ્યાપી. ભાવનગરમાં વરતેજથી બુધેલ ચોકડીના રસ્તાની હાલત બિસ્માર. પહેલા જ વરસાદથી રસ્તાઓ ધોવાયા. રસ્તા પર પડ્યા કમરતોડ ખાડા. બિસ્માર રસ્તાના લીધે વાહન ચાલકોને અકસ્માતનો ભય વધ્યો. રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી. ડાંગના વઘઈ તાલુકાનો ખાપરી રિવર બ્રિજ ફરીવાર ભારે વાહનો માટે બંધ કરાયો. એક વર્ષ પહેલા જ જર્જરિત હાલત હોવાથી કરાયું હતું રિપેરિંગ. લોકોમાં નવા બ્રિજની માંગ. વડગામના જરોધરા ગામે થોડા મહિના પહેલા બનાવેલા આવાસના હાલ બેહાલ. તંત્રના અધિકારીઓએ ફક્ત રેતનું ચણતર કર્યું હોવાનું આવ્યું સામે. વરસાદથી મકાનના પાયા અને પગથિયાની સ્થિતિ બગડતા લોકોના જીવ સંકટમાં.